नमस्कार श्रोता मित्रों, आज अपने अपना आज कार्यक्रम में खूबज जाणीता एवा सेलिब्रिटीजनी वातो करवानी छे, एमनी साथे वातो करवानी छे, एमना विषे आपणे जाणवानुं छे अने एमनी अंतरंग वातो पण आपणे जाणीए तो आपणने सौने गमशे। कारण के आ बधा सेलिब्रिटीज मुंबईमां होवाने लीधे आपणे इजीली एमना विषे जाणी शकता नथी। एमने मात्र आपणे पर्दा उपर जोया होय अथवा तो तख्ता उपर जोया होय, नाटकों लईने आवे स्टेज उपर नाटक भजवी अने जता रहे। फिल्म में आपणे जोईए त्यारे आपणे मात्र एमनी एंट्री अने एक्झिट त्यां सुधीनुं ज आपणने 3 कलाक में जोवा मळे, एथी विशेष आपणे जाणता नथी। तो आजे आवो आपणे गुजरातना जे गौरव कहेवाय एवा 2 कलाकारो आपणी साथे छे, સુજાતાબેન મહેતા અને લતેશભાઈ શાહ। એક જ શબ્દ એ બંનેને એમની વ્યાખ્યા એમની પરિભાષા માટે થઈને એક જ શબ્દ હું જો કહું તો આપ સૌ મારી સાથે સહમત થશો, ચિત્કાર। બસ આગળ પાછળ આપણે કશી જ વાત નથી કરવી। એક સીમાચિહ્ન રૂપે નાટક અને ફિલ્મ બંને, અને કદાચ એક સારા સમાચાર પણ આપણી વાતચીતમાં આપણને નજીકના ભવિષ્યમાં જાણવા મળે એવી શક્યતાઓ છે। તો વધુ આપનો સમય ન લેતા આપણે સૌ પ્રથમ તો એમને બંનેને કાર્યક્રમમાં આમંત્રણ આપીએ। નમસ્તે સુજાતાબેન, નમસ્તે લતેશભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે નમસ્તે મિહિરભાઈ। લતેશભાઈ અને સુજાતાબેન, આપણે બીજી બધી વાતો કરીએ પહેલાં એક સવાલ ચોક્કસપણે પૂછવાનું મન થાય, અને સવાલ નથી એક શબ્દ જ છે, અગેન ફિટનેસ। યસ, ફિટનેસ એવું છે કે ઇટ ઇઝ નોટ જસ્ટ ફિઝિકલ, શારીરિક નથી, માનસિક પણ છે, બરાબર છે। આપણે કહીએ ને કે આપણું મગજ છે, એ મગજ આપણા શરીરને ઓર્ડર કરે એ પ્રમાણે શરીર વર્તે, એટલે આમાં મેન્ટલ એટીટ્યૂડ ફિઝિકલ કરતાં બી, ફિઝિકલી તમે એલર્ટ રહો, સજાગ રહો, સતર્ક રહો, એ કરતાં બી તમારી મેન્ટલ ફિટનેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। અને મેં પોતે બી રિયલાઇઝ કર્યું છે બિગિનિંગમાં, તો જ્યારથી હું પેલી સજાગ થઈ કે નહીં આપણે આ પ્રોફેશનમાં છે, પ્લસ મારા વડીલો, અમારા પ્રોફેશનના લોકો અમને ટોક ટોક કર્યા કરતા, યુનો ખાવાનાની બહુ શોખીન હું, એટલે એ લોકો જ્યારે હું 16-17 વર્ષની હતી, અમે બરફના પંખીમાં હતી, ત્યારે મારા ડાયરેક્ટર કે આ શું, તું માસી થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, એટલે બહુ ધ્યાન નહોતી આપતી। પણ પછી એટલું બધું ટોક ટોક કરીએ એટલે આપણે જરા ખાવાનામાં ધ્યાન રાખીએ, પછી જેમ જેમ મેચ્યોરિટી આવતી ગઈ, જેમ જેમ આપણે ઓફકોર્સ નોલેજ, હવે તો આખી દુનિયા હવે ખૂબ જ સજાગ થઈ ગઈ છે ફિટનેસની બાબતમાં, તો પછી એ રીતે ટિપ્સ મળે। અને મેં પણ પોતે અનુભવ્યું કે તમારો મેન્ટલ એટીટ્યૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યુ નો, ખુશ રહેવું કે ફ્લેક્સિબલ રહેવું કે હંમેશા પોઝિટિવ રહેવું। અત્યારે અહીંયા કચ્છના 2 દિવસમાં ફંક્શન થાય, એમાં લોકો મને એ જ પૂછે છે કેમ, બિકોઝ યુ આર સો જોવિયલ, તમે આટલા જોલી છો, તમે લોકો આમ છે, તમે આમ છો, એટલે તમારું આ સરસ તમારી સ્કિન રહે છે, તમારું બોડી। મેં કીધું યસ, યુ આર રાઇટ। હું એક વસ્તુ માનું છું કે વિચારો જે એના આખો આમ એનો જે ભંડોળ જે હોય વિચારોનો, નેગેટિવ પોઝિટિવ બધું જ આવે, આપણું મગજ તો એવું છે, પણ એટલીસ્ટ તમને જે ફૂલ્લી સેલ્ફ એક્સપ્રેસ કરવું છે એ તમે જો કરી નાખો ને તો એટલીસ્ટ એનો વાયુ ન બને, અને વાયુ બની મગજનો વાયુ આપણા બોડીમાં ના આવે, નહીં તો ઘણા બધા, મેં કેટલા બધા સ્પેશિયલી ઇફ આઈ ટોક અબાઉટ લેડીઝ, કેટલા બધા બૈરાઓ ન એટલું ખાતા હોય, ન એટલું કંઈ એનો ખાઉદરા, હું કહું તો બહુ જ ખાઉદરી છું, હું તો મારી જાતને ખાઉદરી ગણું છું, અને હું ખાઉં છું, મેં ક્યાંય બંધ નથી કર્યું ખાવાનું કે આ નહીં ખાવાનું, તે નહીં ખાવું, ના, લિમિટમાં ખાઉં છું, અને એની જે અમુક આપણે ફોલો કરવાની હોય, એની એવરી ડેની જે રૂટીન ફોલો કરવાનું કરું છું, પણ મેં મારી જાતને ક્યાંય કોઈ ચીજથી બાકાત નથી રાખી, યુનો, આઈસ્ક્રીમ પણ ખાઉં છું અને શ્રીખંડ બી ખાઉં છું ને સફેદ માખણ, ઘી, દહીં, એ તો બધું મારું બહુ જ ફેવરિટ છે। તો એ બૈરાઓને જ્યારે જોઉં ત્યારે મને એમ થાય કે કેમ આમ, તો હું કોઈને પૂછું તો કે ના, હું તો આમ ખાતી જ નથી, હું તો આમ કરતી જ નથી, હું તો આમ કરતી જ નથી, પણ રૂટીન, ટાઈમિંગ નથી સચવાતા, પ્લસ કંઈ પણ હવે ખાઈ લીધું, પ્લસ મેન્ટલ એટીટ્યૂડ એ લોકોનું, મેન્ટલ, અને એ સ્ટ્રેસ એ લોકોનું, સ્ટ્રેસ તો બધાને હોય, મુંબઈ જેવા શહેરમાં સ્ટ્રેસ ન હોય તો સવાલ જ નથી, અને ન હોય તો માણસ લઈ લે, કોઈ બીજા આપી જાય, ન હોય તો બી, એટલે એ સ્ટ્રેસ વગરની તો જિંદગી મુંબઈમાં હોય જ નહીં, યુ કાન્ટ એક્સપેક્ટ, પણ હાઉ તમે એ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો છો, અને
તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો પહેલાં, તમે તમારી જાતને પ્રેમ કરો, વેન યુ સી યોર સેલ્ફ ઇન ધ મિરર, અરીસામાં તમે ઉભા જો તો તમને ખબર પડે અને તમે નક્કી કરો તમારે શું કરવું છે, યુ નો. પછી એના માટે ઘણા બધા રસ્તાઓ છે, ગાઈડન્સ છે, એનું નોલેજ છે, શિક્ષણ છે, યુ નો, ઘણા બધા માધ્યમો દ્વારા, તો એનો ઉપયોગ કરો ને. હવે અમે લોકો હમણાં લોકડાઉનમાં લતેશાએ પેલા યોગા ને મેડિટેશનના ક્લાસીસ ચલાવ્યા ઓનલાઈન. કેટલા બધા લેડીઝના કેટલા ઓવરવેઇટ હતા બધાના, બે બે ત્રણ ત્રણ મહિનામાં 20-25 કિલો ઉતરી ગયા. એમણે પોતે ઉતાર્યું છે 30 કિલો, એમણે પોતે ઉતાર્યું છે છેલ્લા 1.5 વર્ષની અંદર, યુ નો. સો પછી એને કઈ રીતે તમારે મેન્ટેન કરવું, મેનેજ કરવું, કઈ રીતે હેન્ડલ કરવું તમારી તમારી જાતને, એ તમારા પર છે. અને અમે ખૂબ જ અત્યારે ભાગ્યશાળી છે, લકી છે કે હવે એટલા બધા તમને એટલું બધું નોલેજ મળે છે, દરેકે દરેક વસ્તુમાં એટલું બધું ગાઈડન્સ મળે છે, તો એનાથી વધારે તમને શું જોઈએ, યુ નો. સો ધીસ ઇઝ અ રાજ. ફિટનેસની જ વાત આવી તો હું તો 105 કિલો હતો સાહેબ, અને લોકો મારા પર તૂટી પડતા હતા કે યાર કેટલું કેટલું ખાય છે, કેટલું શું કરે છે. મેં કીધું ખાતો તો નથી એટલું બધું, તો કેમ વધી જાય છે? તો મેં પોતે પછી રિસર્ચ કરી મારા પોતાના પર કે બીજું કાંઈ જ નહોતું, ખાલી વાયુ વધારે ભરાતો હતો બોડીમાં. વાયુ શેના લીધે ભરાય તો કે વિચારોને લીધે. વાયુ વિચાર કહીએ ને આપણે, વિચાર દરેક વિચાર તો વાયુ જ છે. તો દરેક વાયુ તમારામાં મેટર ભરે, તમારી અંદર તમારી સ્પેસને ભરી દે, તમારા યુ નો ટાઈમિંગની ટાઈમિંગને તમારા ઇસ્યુ બનાવી દે, એટલે સ્ટ્રેસ ઊભો કરી દે, ટેન્શન ઊભું કરે. તો આઈ લર્ન દેટ કે ખાવાથી કશું જ નથી થતું, કે કેલરીઝ કેલરીઝ તો ખાલી નાટક છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જો ઇફ યુ બેલેન્સ યુ વાયુ, કારણ કે મેઇન પાણી તો આપણા બોડીમાં 72% છે, બાકીના બધા 6% ને 4% ને એવી રીતે છે. તો મેં એના પર પુષ્કળ રિસર્ચ કર્યું, પાતાંજલિ વાંચ્યું, બીજી બધી બુકો વાંચી. મેં મારા પોતાના યોગા ડેવલપ કર્યા, ફ્રીડમ યોગા કરીને, કે એકદમ ફ્રી અને આસાન યોગા કરો, નહીં તો લોકો કરતા નથી, 4 દિવસ પછી છોડી દે છે. એટલે મેં એ પ્રકારના યોગા કર્યા કે લોકોને આદત પડી ગઈ, અને લોકોને આદત પાડીને મેં બે ત્રણ મહિના મેં લોકોના બધાના વજન ઉતારી નાખ્યા. અને કેટલા કેટલા 20-20 કિલો, 18 કિલો, બેન તમને પોતાને મન થશે ઉતારવાનું, સાચું કહું છું. એટલે એટલા બધા વજન ઉતરીને લોકો પોતે તાજુબ થઈ ગયા કે કંઈ ખાવા પીવામાં કંઈ ફેરફાર નથી કર્યો, છતાં ધેન મેં પોતે પણ સમજ, મારામાં સમજ આવી. મેં પોતે પણ અમુક રીતનું એક ડાયટ વિકસાવ્યું, અને ડાયટથી કમ્પ્લીટલી મેં પોતે 3.5 મહિનામાં 35 કિલો ઉતાર્યું. પછી એને મેન્ટેન કરવું બહુ અઘરું, કારણ કે પછી તરત પાછું ઉપર ચડી જાય બધું, તો પાછું એને પકડીને દરેક વસ્તુ વાયુ ભરાય ને કે બાબા હું કેટલો પતળો થઈ ગયો, એ વાયુ જ કહેવાય ને. એ વાયુ ભરાય, પુષ્કળ લોકો મારા યોગા સેમિનારમાં આવવા લાગ્યા. અને ધેટ ઇઝ અ મેઇન કોઝ કે ઇફ યુ ફીલ ફ્રી ને તો એવરીથિંગ ઇઝ અવેલેબલ ટુ યુ. એમની વેન યુ આર વિથ યોર બિઝી સ્કેડ્યુલ્સ, એ વખતે તમે ટાઈમિંગ્સ ને બધું તો નોર્મલી નથી. જો આમાં એવું છે કે તમારે ઇટ ઇઝ ઓલવેઝ યોર ચોઇસ. હું મારી જાત માટે આખા દિવસમાં 3 કલાક પસાર કરું, 3 કલાક મારી જાતને આપું છું. 3 કલાક નહીં તો હમણાં લોકડાઉનને કારણે જીમ કે યોગા સેન્ટર પર નથી જવાતું, તો લતેશના યોગા કરી નાખું યા થોડા સ્ટ્રેચિસ કરું, પણ 2 કલાક તો આપવા જ પડે. તમે 1 કલાક વોક કરો, 1 કલાક તમારું મેડિટેશન કે 1.5 કલાક, પણ તમારે 1.5-2 કલાક તો તમારે તમારી જાત માટે કાઢવા જ પડે. ને પ્રોપર બ્રેકફાસ્ટ ટાઈમ, લંચ ટાઈમ, ડિનર ટાઈમ, બધું સ્કેડ્યુલમાં ના ના બધું થઈ જાય. કેમ તમે સાંભળ્યું નથી અજય દેવગન, આઈ મીન અક્ષય કુમાર 6 વાગે કેવી રીતે જમી લે છે? ડિફિકલ્ટ થાય, ઇઝી નથી, હું એમ નથી કહેતી ઇઝી છે, પણ એ ટાઈમ કાઢે જ છે ને. એટલે ઇટ ઇઝ ઓલ ક્વેશ્ચન ઓફ તમારે પ્રાયોરિટી, તમારી લાઈફમાં તમને શેને પ્રાયોરિટી આપવી છે. તમારી જાતને જો તમે પ્રાયોરિટી ન આપો, અને મેં ઘણા લોકોને મેં જોયા છે, 99% એવું કાંઈ નથી, કામ કાઢવો તો ટાઈમ કાઢવો તો કાઢી શકે છે, બધા આળસ કરતા હોય છે. જ્યાં સુધી તમને એક મોટી બીમારી ન આવે ને ત્યાં સુધી તમે ચલાવ્યા કરો, યુ નો. પણ ટાઈમ નથી, ટાઈમ નથી, હા, એવી તમારી એક વાર્તા થઈ જાય તમારી જાત સાથેનો, એક એક્સક્યુઝ હોય. અને ટાઈમ નથી તો તમે સવારે 1 કલાક પહેલા ઉઠો, રાત્રે 1 કલાક લેટ સુઓ. ટાઈમ મેનેજમેન્ટ, અને એમાં પણ એ કહું છું ને, પ્રાયોરિટી જો તમે આપો ને. હવે તમે મહિને 5 લાખ કમાતા હોવ તો એની જગ્યાએ તમારે 4 લાખ કમાવવા પડે, એના જેવું છે. તમે 1 લાખ તમે જતા કરો, 1 લાખ તમને પછી જતે દાડે તમારા ઓલ્ડ એજમાં જો તમને હોસ્પિટલમાં વાપરવા પડે કે એ વાપરવાનો બી ચાન્સ કુદરત ન આપે અને એમને મત ઢુક થઈ જાઓ, તો તમે શું કરી શકો?
હવે પછી આમાં તો એક્સક્યુઝ કાઢવા માટે તો લોકો પાસે કારણો બહુ છે કે જો ને આ તો બહુ એક્સરસાઇઝ કરતા હતા, આ બધું કરતા, તો બી આ તો ગુજરી જ ગયો ને 40 વર્ષનો થયો ત્યારે. પણ હવે એ આપણને ખબર નથી એની હેલ્થના શું કોમ્પ્લિકેશન હોય. પણ તમે તમારા પ્રયત્નો ચાલુ રાખો ને. અને મને તો ગમે છે, ટુ બી વેરી ઓનેસ્ટ, મને આ મારું વોક કરવું એટલું ગમે છે. અહીંયા પણ હું 1 કલાક આજે મેં ચાલી લીધું. ટ્રેનમાં ન ચાલી શકે, ગઈકાલે મેં આવ્યા તો મારું મેડિટેશન મારે કરવાનું હતું, એ મેં કરી લીધું, એ બધું મેં કરી લીધું, મારું ચાલી લીધું, મેં મારી માળા કરી લીધી, મને કોઈ મને રોકી નથી શકતો. અને થોડું તમારે સ્ટ્રેટ ફોરવર્ડ થવું પડે કે ભાઈ તમે ક્યાંય ગયા હો તો કે ભાઈ 11 વાગે જમવાનું ડિનર મળશે, એની પહેલાં તો પાર્ટીસ ચાલતી હોય, ડ્રિંક ચાલતા હોય, આ તે તો જાઓ પાર્ટીમાં. ઘણા લોકો મેં મુંબઈમાં જોયા જ, પોતાના ઘરેથી થોડું ખાઈને જતા હોય છે. 7 વાગે જેનો ટાઈમ હોય એ લોકો 7 વાગે ખાઈ લે છે, પછી ત્યાં જઈને જરાક લોકોનો એમાં ભળી જવા માટે તમે થોડું ઘણું ખાઓ કે ડ્રિંક પીઓ, એ તમારી ચોઈસ છે. પણ હું તો જઈને કહી દઉં કે મને ખાવાનું આપો, હું તો ઘરે જાઉં કોઈને, અને 7:30 બોલાવ્યા હોય. જો કે હવે બોમ્બેમાં બી લોકો બહુ અલર્ટ થઈ ગયા છે, બહુ જ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. પણ જો લેટ બોલાવતો હું કહું કે ભાઈ હું પહેલાં જમી લઈશ, યા તો હું જમીને આવીશ, યા તો જો તમે વાંધો ન હોય તો હું આવું કે તરત મને થોડી વારમાં તમે જમવાનું આપી દેજો, પછી તમે સાથે હું પાર્ટી કરીશ, પણ મને મારું જમવાનું આપી દેજો. ફાવશે તમને, નથી ફાવતું તો કાંઈ વાંધો નહીં, તમે તમારું ખાઈને જાઓ, એના જેવું છે. સુજાતાબેન, લતેશભાઈ સાથે તો અમારા શ્રોતાઓએ એમની આખી લાઈફ સ્ટોરી વિશે જાણકારી મેળવી જ છે, આજે પણ એમની સાથે વાત કરવાની જ છે. પણ અત્યારે મુંબઈની વાત આપે કાઢી કે મુંબઈમાં સાંજે પાર્ટી હોય ત્યારે કઈ રીતે બનતું હોય છે, તો મુંબઈ જેવા કમ્પિટિટિવ સિટીમાં બાળપણમાં તમારો ઉછેર થયો ત્યાં જ મુંબઈમાં જ, તો એક કમ્પિટિટિવ એટમોસ્ફિયરમાં તમે બીજી કોઈ ફિલ્ડમાં, કારણ કે મોટાભાગે મુંબઈના છોકરાઓ આઈઆઈટી, મેડિસિન, એઆઈઆઈએમએસ વગેરે સારી સારી ઇન્સ્ટિટ્યૂશનમાં જવા માટે પ્રયત્ન કરતા હોય છે, કટ થ્રોટ કમ્પિટિશન દરેક ફિલ્ડમાં છે, બિઝનેસ તખતા ઉપર, ફિલ્મમાં, બધી જગ્યાએ. તો આપના નાનપણના વિશે થોડી અમારા શ્રોતાઓ સાથે વાત કરો, અને કઈ રીતે તમે આ પ્રોફેશનમાં તમે ઇન્ક્લાઇન થયા એના વિશે થોડી વાત કરો. સી, મને છે ને પહેલેથી મારું એવું હતું કે હું પહેલેથી બહુ જ એક્સ્ટ્રોવર્ટ, મારો ભાઈ આવ્યો છે એ ઇન્ટ્રોવર્ટ, ઓકે, અને હું પહેલેથી બહુ જ એક્સ્ટ્રોવર્ટ, એટલે મસ્તી તોફાન બધું ચાલ્યા જ કરતું હોય. અને સ્કૂલમાં બી ખૂબ બધા ઇનામો મેળવ્યા હતા. પછી અમારે તારાબાગ કરીને એક સોસાયટી હતી, મારા દાદાનું ઘર હતું ત્યાં, ગણપતિ નવરાત્રિમાં બધા પ્રોગ્રામો થાય તો એમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, સિંગિંગ, ગરબા, બધામાં બધામાં મને પ્રાઇઝિસ દર વખતે મળે જ, એટલે કોન્ફિડન્સ પહેલેથી હતો. અને મારા મમ્મી છે ને મને બહુ સપોર્ટ કરતા હતા. મારા મમ્મી, મારા કાકા કાકી હતા સ્ટેજ પર, હંસુ મહેતા, દેવ્યાની મહેતા, એ લોકો મને સ્ટેજ પર લઈ આવ્યા. પણ એઝ યુ સેડ, એઝ અ ચાઇલ્ડ મારામાં આ ગુણ પહેલેથી જ હતા, એ ગળથૂથીમાં હતું આ બધું. મારા ફોઈ હતા એ ડાન્સર હતા, એટલે એ આર્ટિસ્ટિક બધું જે છે એ અમારા અમારો ઇનબિલ્ટ હતું, અમારા ફેમિલીમાં હતું. અને નેચર વાઇઝ એઝ આઈ સેડ આઈ વોઝ વેરી એક્સ્ટ્રોવર્ટ, એટલે મારા માટે ઇઝી થઈ ગયું. પણ ક્યારે મેં કરિયર બનાવવાનું વિચાર્યું નહોતું. આમ ટીનેજ થાય એટલે એમ વિચાર્યું કે ભાઈ હા હું એક્ટ્રેસ બનીશ કે હું ડૉક્ટર બનીશ કે હું, એવું કશું નહીં હતું. કારણ કે મારા પપ્પા ફ્રીડમ ફાઈટર હતા અને એના ફાધર ફ્રીડમ ફાઈટર હતા, તો હી વોઝ વેરી સ્ટ્રિક્ટ. એમને બહુ હતું કે હું ભણું, લોયર બનું, ડૉક્ટર બનું. ભણવામાં હું સારી હતી, એવરેજ હતી, નોટ વેરી, કારણ કે મારે એટલું બધું ભણવું નહોતું. આપણું જે ટાઈપનું એજ્યુકેશન એ વખતે હતું, બધું થિયરેટિકલમાં મને મજા નહોતી આવતી. મને હિસ્ટ્રી ગમે, મને જ્યોગ્રાફી ગમે, મને એક્સપ્લોર કરવું ખૂબ ગમે, યુ નો, મને બોલવું ગમે, લોકો સાથે કમ્યુનિકેટ કરવું ગમે. એટલે આ બધું તમે જે કીધું ને કે એ બધા લાઈનમાં તો જવાનું, એન્જિનિયરિંગ, એ તો મારો સવાલ જ નથી. મને મેથ્સ કોઈ દિવસ ગમતું નહોતું, મને સાયન્સ ગમતું નહોતું, યુ નો, એટલે એનો સવાલ જ નથી. પણ હું કોલેજમાં આવીને પછી મને થયું, પછી મેં નક્કી કર્યું, સ્પેશિયલી ચિત્કાર જ્યારે કર્યું ને પછી મેં નક્કી કર્યું કે નહીં, મારે આ કરિયર જ બનાવી છે. એ પહેલાં મને ખૂબ બધી ફિલ્મોની ઓફર આવતી હતી, પણ મારા પપ્પા અલાઉ નહોતા કરતા. એટલે સી, એક હેડ ઓફ ધ ફેમિલી જે હોય, અને એ બહુ જ કડક હતા, યુ નો, તો મારા પપ્પા મારાથી ડરતા હતા, આખું ઘર એનાથી ડરતું હતું. પણ છતાં બી એક હતું કે નહીં કે લાઈન ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી છે તેવી છે આમ છે, તો નહીં નહીં આપણે એકલા, તો એના કરતાં હું નાટકમાં, મને ખૂબ મજા, અને મને નાટકમાં બહુ જ મજા આવતી હતી, ખૂબ જ મજા આવતી હતી. હજી પણ જો ને અહીંયા આવવાનું હતું, આ બધા મેં નાટકવાળા આવ્યા છે ગુજરાતી સ્ટેજના, એવી મજા આવી, જેવું કીધું અમે લોકોએ હા પાડી દીધી કે હા અમે લોકો આવીએ છીએ. એટલે મારે એ ટાઈપનું કોઈ એજ્યુકેશન મારે લેવાની કોઈ તમન્નાઓ હતી જ નહીં કે હું સીએ બનું કે ડૉક્ટર બનું કે લોયર બનું,
એવી કોઈ તમન્ના હતી જ નહીં. મારે જે કરું તો આર્ટિસ્ટ, અને હું જો કોઈ બીજા પ્રોફેશનમાં જતો તો ટ્રાવેલ ટુરિઝમમાં જતે. આઈ લાઈક ટ્રાવેલ ટુરિઝમ, દેટ્સ માય પેશન. અહીંયા આટલા સરસ મોટા તંબુમાં રહ્યા છું, જાત જાતના તંબુમાં અત્યાર સુધીમાં રહી છું, યુ નો. સો આઈ લવ ટુ એક્સપ્લોર. એટલે મને ટ્રાવેલ ટુરિઝમનું કહ્યું હોય, આઈ વુડ હેવ ડન દેટ. જો હું આમાં નહીં એક્સેલ થયો હોત તો હું ટ્રાવેલ ટુરિઝમમાં ગયો હોત. લતેશભાઈ, અહીંયા આપને વચ્ચે લાવવાનું મન થાય, બેને જેમ કહ્યું એમ કે નાનપણથી જ એક્સ્ટ્રોવર્ટ એમનો નેચર હતો અને કોમ્યુનિકેશન ફિલ્ડમાં પહેલેથી ઇનબિલ્ટ એમનામાં જે એક ટ્રેટ હતો, એક ઇનહિબિશન્સ નહીં, કોઈ પણ ઇનહિબિશન્સ નહીં, એટલે એની જે વાત કરવી હોય કોઈની પણ સાથે તો હું જેને વાત કરી આવું. જી જી, તો એક નિર્દેશક તરીકે જ્યારે આપે આપના બિઝનેસ ફેમિલીમાંથી થોડો કહી શકાય એમ રિવોલ્ટ કરી અને સ્ટેજ ઉપર તમે આવ્યા અને ચિત્કાર માટે થઈને તમે જે રિસર્ચ કરી, આપે અગાઉ આપના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કઈ રીતે હોસ્પિટલમાં જઈ અને આપે આખો પોતે અનુભવ લીધો, અને એ પછી તમને એવું લાગે છે કે કદાચ આ એમનો જે ઇનબિલ્ટ નેચર છે એ કદાચ કામ કરી ગયો હોય આ નાટકમાં. યસ યસ, ઇનબિલ્ટ નેચર તો બહુ કામ કરી ગયો. ઇનફેક્ટ કેરેક્ટરમાં જે કેરેક્ટરનું કેરેક્ટરાઇઝેશન થયું એમાં એનો ઇનબિલ્ટ નેચર બહુ બહુ પુષ્કળ, કારણ કે અમુક જેસ્ચર પોસ્ચર, એની બેટિક મેનરિઝમ્સ, એને વિચારવાની પેટર્ન, એમાં એ કેરેક્ટરમાં એણે જે રીતે એમાં ઇન્ક્લુડ કર્યું એને એટલી બધી ઓતપ્રોત થઈ જાય અને બીજી સેકન્ડ એમાંથી બહાર નીકળી જાય. એ જે પેટર્ન હતી એના લીધે આઈ કુડ એક્સપેરિમેન્ટ કે વધારે ઇમોશન નિર્ધાર આ પ્રકારના કેરેક્ટરમાં કોઈ પણ આર્ટિસ્ટ આવે ને. દિલીપ કુમાર પણ, એણે સાયકોલોજિકલ કેરેક્ટર જ્યારે કરેલું તો એને કોન્સ્ટન્ટલી સાયકેટ્રિસ્ટની કાઉન્સિલિંગ લાગતી હતી. આ છોકરી છે કે એને હજી સુધી સાયકેટ્રિસ્ટની કાઉન્સિલિંગ નથી લીધી, કારણ કે જેવું અહીંયા પરફોર્મ કર્યું બીજી ઘડીએ એમાંથી બહાર નીકળી જાય છે. પછી હોસ્પિટલની બેડ છે એની ઉપર સુજાતાબેન ચડી અને ચીસો પાડે છે. કરેક્ટ, વાહ. એ કન્સેપ્ટ તમારો કેવો હતો? અને બેન, તમને એ પૂછવા માંગીશ કે તમે એ કઈ રીતે એક તમે એઝ એન એક્ટ્રેસ કન્સીવ કર્યું? પણ મેહરભાઈ, તમને 40-40 વર્ષની, 50-50 વર્ષની વાતો યાદ છે એટલે બહુ કમાલ કહેવાય યાર. તમને હજી સુધી વિઝ્યુઅલમાં તમને યાદ છે એટલે એ વસ્તુ તમે વિચારો કે સુજાતાએ શું પરફોર્મ કર્યું હશે, કેરેક્ટરને કેટલું બધું આત્મસાત કર્યું એણે. એટલે મેં જે હોસ્પિટલોમાં જોયેલું એ રીતે જ સીન કન્સીવ કરીને મૂકી દીધો. ઇનફેક્ટ મેં સુજાતાને રિહર્સલ પણ વધારે નહોતો આપ્યા. સૌથી ઓછા રિહર્સલ મેં કોઈ કર્યા મારી જિંદગીમાં કોઈ નાટકના, તો ચિત્કારના જ સૌથી ઓછા. એટલે એવું ના સમજતા કે હું બેઝિકલી નેચરલી પાગલ છું એટલે પાગલની ભૂમિકા કરી શકું, એવું ના સમજતા. મહેરબાની કરીને પ્લીઝ એવું ના સમજતા. એમ તો અમે બધા આર્ટિસ્ટો ગાંડા જોઈએ છીએ. પોઈન્ટ ઇઝ ધીસ કે સુજાતામાં મેં ઇનબિલ્ટ અમુક વસ્તુ એટલે કોઈ પણ કેરેક્ટર આપ્યું એને. આના પછી મેં એક રાજરાણી કરીને પ્લે કરેલો, એક અહમની રાણી, ઓફકોર્સ ચિત્કાર જેટલા તો કોઈ પણ નાટકો નથી ચાલે. એટલે એ ઇમેજને લીધે થઈને અમે ઘણા નાટકો કરી નથી શકતા. ઘણા નાટકો બનાવીને પછી પાછા કેન્સલ કરી નાખીએ કે ના, આપેલું ચિત્કાર જેટલું નથી, એમ થઈ જાય ને બધું. તો એક્સપેક્ટેશન બહુ હોય. પણ જે કેરેક્ટર મેં ક્યારે પણ એને કોઈ પણ કેરેક્ટર આપ્યું હોય એમાં એની સ્ટડી, એ કેરેક્ટરની આગળ પાછળ પડવાની એની રીતો, એની વાર્તાઓ સમજે, એના કેરેક્ટરના કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસને સમજે, એ કેરેક્ટરની આખી વાતને જે રીતે વણે પોતાની અંદર અને જે રીતે પરફોર્મન્સ આપે ને, તો તમને બીજો કદ કહેવાનું મન જ ના થાય કે તું હવે આમ નહીં ને આમ કર. એટલે ધેટ ઇઝ અ, એટલે ડિરેક્ટર તરીકે મને ફ્રીડમ મળી જતી હતી કેમકે આ પ્રકારના આર્ટિસ્ટ આ છે, પરેશ છે, ઇનહિબિશન ને એને ઇમિડિયટલી કેરેક્ટર ગ્રાસ્પ કરી લે. એટલે તમને એમ લાગે કે ભૂત પ્રવેશ્યું એનો, એ પાત્ર પ્રવેશી ગયું આખું. એ પાત્રનું પ્રવેશવાની જે વાત છે ને, કયા પ્રવેશ, એ કંઈ કમાલની મેં સુજાતામાં જોઈ. આના જો બીજો આર્ટિસ્ટ પરેશ રાવલ એની સાથે પણ જ્યારે પ્લે, તો એને પણ એક વખત સ્ક્રિપ્ટ આપી અને એટલે એક જ વખત વાંચે, બીજી વખત એને વાંચવાની જરૂર ના પડે. અને સેકન્ડ એમાં તો પાછું કેરેક્ટરમાં પ્રવેશી ગયો હોય. એ આ લોકો જે આર્ટિસ્ટોનું છે અને એમાં તમને એઝ અ રાઇટર અને ડિરેક્ટર આપણને બહુ મોટી ફ્રીડમ મળે. આપણે વાત થઈ એ પ્રમાણે કે આ રોલ કન્સીવ તમે કેવી રીતે કર્યો? કારણ કે એમણે તો હોસ્પિટલમાં જઈ અને આખું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું અને પછી આખી સ્ટોરી ઉપર ફોકસ કરેલું, પણ તમે એ વોઝ ઇટ અ ટેલિપથી? જે ના, ટુ બિગિન વિથ જે ડિરેક્ટરે રાઇટરે કન્સીવ કરેલું એનામાં મેં પૂરો વિશ્વાસ મૂક્યો.
અને એણે જે મને જે રીતે ગાઈડ કરી એ રીતે હું કરતી ગઈ એણે મને ચોખ્ખું કીધેલું તારે કોઈ પણ મેન્ટલ એસાઇલમમાં જઈને કોઈને બી ઓબ્ઝર્વ કરવાની જરૂર નથી એટલે એવું ત્યારે તું એવું સમજો તો કે હું પોતે ગાંડી છું એટલું એવું નહીં હતું ને એના મગજમાં આવતું આજે આઈ વિલ ટેલ યુ તારું જે ઓબ્ઝર્વ કરવાની પેટર્ન હતી ને કે જનરલી નોર્મલ લોકોને ઓબ્ઝર્વ કરતી કે તું જે રીતે બધાની મિમિક્રી કરતી કે તું કોઈ પણ કેરેક્ટર પકડીને તરત તું મને કહેતી કે આ કેરેક્ટર આવું છે તો એના લીધે મારામાં મને બહુ કમાલનો વિશ્વાસ એને સૌથી પહેલાં મારામાં વિશ્વાસ મૂક્યો સી જ્યારે રાઇટર કે ડિરેક્ટર લખે એને પોતે સૌ ટુ બિગિન વિથ તમને પોતાની જાતમાં કોન્ફિડન્સ હોવો જોઈએ એ કોન્ફિડન્સ એને હતો મારા વિશેનો કે નહીં સુજાતાના એ તો કરશે જ અને એના કોન્ફિડન્સને લીધે મારામાં કોન્ફિડન્સ આવ્યો અને પછી સરપ્લસ થતું ગયું યુ નો અને એઝ હી સેડ કે આઈ એમ અ વેરી ગુડ ઓબ્ઝર્વર મારું ઓબ્ઝર્વેશન પાવર ઘણું અને ઇમિટેટ કરતી હોઉં યુ નો એટલે પછી જેમ કેરેક્ટર થતું ગયું નાટક શરૂ થતું ગયું હું એ રીતે મારો પોઈન્ટ ઓફ વ્યૂ લોકોને જોવાનો પ્રત્યે જોવાનો બદલાતો ગયા અને કહે છે ને કે દરેક વ્યક્તિમાં અમુક આ જે હોય છે પેરાનોઇયા અને એ બધું હોય જ છે ઓછે વધતે અંશે હોય છે યુ નો અને પછી હું આંખો બધાની ઓબ્ઝર્વ કરતી હતી કે ભાઈ પેરાનોઇડ હોય તો જે કંઈ શકી માણસ હોય જેને કોઈના પર બહુ શક હોય એની આંખો કેવી હોય કે એ કરતી ગઈ ને એ રીતે વણાતું ગયું મેં એક પણ ઓબ્ઝર્વ મેં જઈને ન હું સાયકોલોજીની સ્ટુડન્ટ એટલે કોલમેન એ જે કોલમેનની જે જેમ્સ કોલમેન ની અબનોર્મલ સાયકોલોજીની જે બુક હતી એ બી મેં જ્યારે હું કોલેજમાં ભણતી હતી આમ પાણીની જેમ મસ્તીમાં જ મેં આખી એક્ઝામ આપેલી મને બહુ મજા આવતી હતી એટલે જ્યારે હું એ સાયકોલોજીનો આટલો થોકડો આખું એ ગીતા કહેવાય સાયકોલોજીની યુ નો રામાયણ કહેવાય ગીતા કહેવાય ગ્રંથ કહેવાય એ વાતથી મને એવું લાગતું નહોતું કે હું ભણી રહી છું મને એમ થાય કે હા હું મારી ફ્રેન્ડને કહું કે આ તો અમારામાં આવું જોઈએ આ જોઈશ એટલે બધું બહુ ટેલી થતું હતું યુ નો એટલે મને કોઈ વાંધો નહીં આવ્યો હા સ્ટ્રેન પડતું હતું ફિઝિકલ મેન્ટલ કારણ કે રોલ એટલો બધો ડિમાન્ડિંગ ચિત્કારનો કે તમે થાકી જાઓ કરીને યુ નો અને ઓફકોર્સ અમે લોકો મહિનામાં ત્યારે ટુ બિગિન વિથ 5 કે 6 શોઝ કરતા હતા પણ જ્યારે બહારગામ જાઓ ત્યારે એટલું એડવાન્સ નહોતું ટેકનિકલી એટલું એડવાન્સ નહોતું ગરમી હોય એટલા બધા ઓડિટોરિયમ્સ હતા જે હમણાં છેલ્લા 10-15 વર્ષમાં થયા છે એટલે બહુ તકલીફ થતી આજથી 30 વર્ષ પહેલાં જ્યારે ચિત્કાર શરૂ થયું 1983 જાન્યુઆરીમાં ત્યારે આટલું બધું એડવાન્સ નહોતું એટલે અને હું એટલી મેચ્યોર બી નહીં હતી પણ ત્યારે મને લોકો એટલે અમારા જે ડૉક્ટરે કીધેલું આવીને મારા ઘરે મારા નાટકની અંદર મોટું નાટક થઈ ગયેલું ઘરમાં એટલે એમણે કીધેલું કે આ છોકરી જો વધારે શોઝ હવે કરશે તો 15-20 શોઝથી વધારે નહીં કરવા દેવાના નહીં તો પછી વી આર નોટ રિસ્પોન્સિબલ એને કંઈ થઈ જાય તો યુ નો એઝ યુ સેડ હા આ તો બહુ કોમન ક્વેશ્ચન છે અને ધીસ ઇઝ અ રૂમર હતી બોક્સ ઓફિસ પર પણ લોકો આવી મને એ કરતા હતા લોકો આવીને મને કહેતા પ્લીઝ એમની પાસે શો નહીં કરાવો તમારા નાટકમાં ચિત્કારમાં સૌથી પહેલી રૂમમાં બેઠેલા લોકો પણ ડરતા ક્યારે જ્યારે બેન સ્ટેજ પાસે આવી કોર્નર ઉપર આવી અને જે આંખો પોળી કરતા કરેક્ટ એન્ટ્રી અને હજુ મને યાદ છે કે હું એ વિચારતો હતો કે આટલા લાંબા સમય સુધી કોઈ આંખ આટલું બધું લાંબુ જો કરી શકે આટલી પહોળી આંખે હા તો એ આંખને થાક નહીં લાગતો હોય નહીં નહીં થાક બધો લાગતો હતો ઓફકોર્સ પણ જો મને હજુ સુધી ચશ્મા નથી આવ્યા જી મારે રીડિંગ ચશ્મા પણ નથી મારી ઉંમરના બધાને ચશ્મા આવી ગયા છે મારે રીડિંગ ચશ્મા નથી સો ઓન ધ કોન્ટ્રી હું તમને કહું મારા ટોન્સિલ્સ હતા મને ગળાના બહુ થતા હતા પ્રોબ્લેમ એટલે ટોન્સિલ્સ મારા એવા થઈ ગયા હતા કે 2 ટોન્સિલ્સની વચ્ચે માંડ 1 આંગળીનો ગેપ રહેતો હતો એટલા ફૂલી ગયા હતા અને અમે લોકો ગયા ટોન્સિલ્સ દબાવવા માટે યુ નો આયુર્વેદિક સંજય ગોરડિયાના કાકા વૈદ હતા એની પાસે ગયા અને હું રડી પડીને મેં નહીં કરાવ્યું બચ્ચાની જેમ રડી પણ ચિત્કારના શોઝ કરતાં 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 ખબર નહીં સિક્રેશન થયું શું થયું મારા ટોન્સિલ્સ બી ગુલ થઈ ગયા એક અગત્યનો સવાલ અહીંયા પૂછવાનું મન થાય કે અત્યારે આપણે વાત કરીએ કે ડાયરેક્ટર અને એક્ટ્રેસની કે કઈ રીતે તમારી ટેલિપથી રહી કઈ રીતે અન્ડરસ્ટેન્ડિંગ રહ્યું એમણે જે રીતે ઓબ્ઝર્વ કરીને તમારા ઓબ્ઝર્વેશન વિશેના એમના મંતવ્યો જે હતા અને તમારું અન્ડરસ્ટેન્ડિંગ એમની જે ટિપ્સ હતી કે એઝ અ ડાયરેક્ટર વોટ હી વોન્ટેડ તમે એ પણ ઓબ્ઝર્વ કરેલ યસ તો એ ટેલિપથી આગળ જિંદગીમાં કેવી રીતે પરિણમી સાહેબ હા એક હું બહુ એના અત્યંત પ્રેમમાં હતો એટલે બહુ ફ્રેન્કલી પહેલાં એક્ટ્રેસ મેને જ્યારે સ્ટેજ પર જોયેલી એ 2-3 પ્લેમાં જોઈ બરફના પંખી સળગેલી લુળા વાંસવન
ત્રણ ચાર મેં કીધું આ કમાલની છોકરીને કમાલ, એટલે આપણી ઘંટીઓ વાગવા લાગેલી વેરી ફ્રેન્કલી. અને એના પછી મેં એની કયા વગર હું જ્યાં જ્યાં હોય ત્યાં જઈને બેસતો કે એને જોવા મળે, ગ્લાન્સ જોવા મળે. એટલે યંગસ્ટરની ભાષામાં કહીએ તો ફિલ્ડિંગ ભરતા. ફિલ્ડિંગ, યા આ ધોઝ વર ધી ડેઝ, યા ગોલ્ડન ડેઝ. તો એના વિશે થોડી થોડી વાત કરો ને, કઈ ટાઈપની ફિલ્ડિંગ હતી? અરે કમાલની ફિલ્ડિંગ હતી. એટલે આપણે તો સેલું રાતના ઊંઘમાં બી સુજાતા દેખાય ને સવારે ઉઠો તો સુજાતા દેખાય ને પેલું ઉઠીને તૈયાર થઈને જવાનું તો ક્યાંક જૈન કોલેજ કેમ, કારણ કે સુજાતા ત્યાં ભણતી હતી. તો ક્યાંક આવતા જતા નજારો થઈ જાય એમ, અને ક્યાંક વાત થઈ જાય તો કોમ્યુનિકેટ કરીને. પણ એમાં કંઈ કંઈ વળ્યું નહીં. એટલે મારા એક મિત્રએ કહ્યું, યાર તું તો નાટક કરે છે, એ નાટક કરે છે, એક નાટકની ઓફર આપણે. અરે વાહ. એટલે એ હોમીવાડિયા હતો આપણા ગુજરાતી સ્ટેટ છે ને, મને કે નાટકની ઓફર આપ. એટલે હું એની પાસે નાટક લઈ ગયો. મેં બધાને તૈયાર કર્યા, પરેશ રાવલને તૈયાર કર્યો, દિનકર જાની, પછી તીરથ વિદ્યાર્થી, ગિરેશ દેસાઈ, ગિરેશ દેસાઈ ને તે ચંદ્રકાંત ઠક્કર, રાફડા, ગિરેશ દેસાઈ, તરલા જોશી, આ બધાને મેં પહેલાં તૈયાર કર્યા. મેં કીધું પછી આ હા ના પાડી દેશે કે ખોટો ખોટો પ્રોજેક્ટ છે, એટલે આ બધા પાસે હા પડાવી પછી એની પાસે ગયો. અને પછી એ લોકો થ્રુ આને ઓફર કરી મેં તમે નાટકની રાફડા. અને રાફડામાં પહેલાં મેં એને કાસ્ટ કરી. અને એ ટાઈમ તો આપણે કે પૈસા નહીં, કોલેજમાં ભણતા હતા એટલે પૈસા ભેગા કરવામાં તો દિવસ રાત એક થઈ ગયા હતા. કારણ નાટક એ જમાનામાં પ્રોડ્યુસ કર્યું એટલે 17,000-18,000 રૂપિયા લાગે. આજે ભલે 17 લાખ રૂપિયા થઈ ગયા હોય પણ એટલે 17-18,000 રૂપિયામાં નાટક થાય. અને પૈસા હતા જ નહીં ખિસ્સામાં. પણ હવે કોઈપણ રીતે આપણે પ્રેમમાં પડે એટલે કોઈપણ રીતે એની સાથે એ કરવાનું હતું. તો અહીંયાથી ત્યાંથી એ ઝોલ કરી કરીને બધા પૈસા ભેગા કર્યા અને છેવટે નાટક કર્યું. એમાં પહેલાં પરેશ રાવલને પ્રોડ્યુસર બનાવ્યો કે મારું નામ આવશે તો વળી હટી જશે. એટલે એ ધમાલ કરી અને એમાંથી અમારી ફ્રેન્ડશીપ થઈ. ફ્રેન્ડશીપ થઈ તો પછી અમારી કોલેજ પર આવવા લાગી. કોલેજ પર તો અમે લોકો થિક ફ્રેન્ડ થઈ ગયા. તો એ હળવેળ પછી એક 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 વાઇબ્રેશન આપણે છોડતા ગયા. બહુ જ તો પણ એણે 2 વર્ષ સુધી મને દાદ નહોતો આપ્યો. 2 વર્ષ પછી જ્યારે શી અગ્રીડ. અને કમાલની વાત તો એ છે કે એ અગ્રી થઈ અને એ ટાઈમે એક ભાઈ આવ્યા પ્રોડ્યુસ કરવા માટે કે મારા એક પ્લે પ્રોડ્યુસ કરવો છે. અને એના માટે મેં કીધું તો મારે પ્લે લખવો છે. અને મેં આના માટે પ્લે લખ્યો. હું નાયર હોસ્પિટલમાં ત્યારે ડિરેક્ટર હતો ડૉક્ટરોનો. અને એ ટાઈમે આ કેરેક્ટર મારી સામે હતું એટલે મેં મારે પ્લે લખવો છે. અમે પ્લે લખી નાખ્યો અને એની પાસે રોલ કરાવ્યો. તો બેસ્ટ પાર્ટ વોઝ ધેટ કે અમારું ટ્યુનિંગ એટલું સરસ થવા લાગેલું ને કે કેરેક્ટર ઓટોમેટિકલી એણે આખું ઉપાડી જ લીધું. અને આઈ વોઝ સો શ્યોર કે આ નાટક તો સુપર ડુપર હિટ જ છે, કારણ કે મારો પ્રેમ છે આમાં. સુજાતાબેન, એવું માનો છો કે 80ના દાયકામાં કહેવાતું કે બ્રિજેશ પટેલ અથવા તો દિલીપ ભેંગસરકર એવા બધા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બહુ સારા ફિલ્ડર હતા, પણ કદાચ લતેશભાઈની ખોટ 80ના દાયકામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમને પડી હોય એમની ફિલ્ડિંગ જોતા, એવું નથી લાગતું આપણે? યસ યસ યસ. પણ લકીલી એને એ ક્રિકેટમાં બિલકુલ રસ નહોતો એટલે બધી એનર્જી આ બાજુ ટ્રાન્સફર થઈ ગઈ, નહીં તો કદાચ ક્રિકેટમાં જતી. હા, પણ એટલે પછી હવે આપના મોઢેથી હવે સાંભળવું છે બેન કે કઈ રીતે આ ટેલિપથી અંગત કમ્યુનિટી મેરેજ થયા, સોસાયટી મેરેજ થયેલા, ઓલરેડી મેરિડ હતા. અને એ હી વોઝ વેરી યંગ, એમને લગ્ન નહોતા કરવાને, લગ્ન કરાવેલા. અને આ વિશે ઘણું બધું એણે મિડ ડેમાં, ગુજરાતી મિડ ડેમાં લખ્યું છે, ખુલ્લેઆમ લખ્યું છે. અને એ લોકોની કમ્યુનિટી ખૂબ જ ઓર્થોડોક્સ, આજે પણ જરા હજી ઓર્થોડોક્સ છે. એટલે એમાંથી પાછું એ યુનો રિબેલ કરીને પાછું કોઈ છોકરીના પ્રેમમાં પડવું અને આ બધું, એટલે બહુ રમખાણ હતું. પ્લસ બાપા સાથે પહેલાં રિબેલ કરી ચૂકેલો કે નહીં મારે ગલ્લા પર નથી બેસવું, મારે તો લખવું જ છે. એટલે બે યુનો એટલે બે ઘોડે ચડેલો કહેવાય માણસ. એટલે મેં તો મારી તો મારો હી વોઝ અ વેરી ગુડ બડી, ઇઝ બીન અ વેરી ગુડ લિસનર આજે બી. આઈ થિંક મારો ને એનું જે મેઇન જે પ્રેમ જે થયું, અમારું કનેક્શન થયું બિકોઝ ઓફ અ લિસનિંગ. હી વોઝ અ વેરી ગુડ લિસનર અને હું બોલકી, સખત બોલકી. એટલે એ રીતે અમારું કનેક્શન થયું. અને એ રાઇટર ડિરેક્ટર, અને એક આર્ટિસ્ટને કોણ જોઈતું? રાઇટર ડિરેક્ટર હોય ને એની કલા સોળે કળાએ ખીલે એવું એ લોકોને જોઈતું હોય, યુ નો ટેલેન્ટ.
એટલે કદાચ એ હશે મને એવું લાગે છે. અને ઇઝ અ વેરી ગુડ હ્યુમન બિંગ અને યુ નો વેરી ડાયનામિક સ્ટ્રીટ પ્લે કરતો હતો આ તે, એટલે બધા એનાથી ઇમ્પ્રેસ થઈ ગયેલા, હું પણ ઇમ્પ્રેસ થઈ. પણ એ વખતે હું પોતે આમ પોતે પાછી સ્ટાર બની ગયેલી, અમે બરફના પંખીને આંખની અટારી સાવ છે, આઈ વોઝ ઓલરેડી અ સ્ટાર યુ નો. એટલે બધા જ આમ ફિલ્ડિંગ ભરતા હોય, બધા જ ભરતા હોય, મારે કોઈને નામ દેવાની જરૂર નથી. લગભગ બધા ફિલ્ડિંગ એ લોકોના એજ ગ્રુપના, હું એ લોકોથી જુનિયર, પછી કેસી કોલેજ પર જતી થઈ અને મજા બધા રિહર્સલ કરી અને પ્રયોગાત્મક ને આને એ લોકો બધા પ્રયોગાત્મક નાટક કરું, હું કમર્શિયલમાં હોઉં એટલે હું તો આ કેમ સ્ટાર બનીને જાઉં. એટલે પછી એ રીતે બધું શરૂઆત થઈ. અને એની ફિલ્ડિંગની એક મોટી તમને કહું, 1.5 વર્ષ સુધી એણે બહુ બહુ મારી ફિલ્ડિંગ ભરેલી અને મને પ્રપોઝ કરી મેં ના પાડી દીધું કે નહીં તું તો મેરેજ છે, વી આર ફ્રેન્ડ્સ, મારે આવું કંઈ તારા પ્રત્યે કોઈ ફિલિંગ નથી, યુ આર માય બડ્ડી. અને બિગિનિંગથી સ્કૂલ ડેઝથી આ બધો ટોમ બોય, એટલે મેં તો એને એ જ રીતે યુનો કાઉન્ટ કરેલો. પણ પછી એ તો કંઈક આખો પ્રેમમાં પડી ગયો ને બધું થઈ ગયું, મને કંઈ ખબર નહોતી. પછી 1.5 વર્ષ સુધી એને ફિલ્ડિંગ ભરી. એણે કીધું કે એ કેવા લાગ્યો, એનું કહેવાનું એટલું હતું કે ભાઈ મારે ને મારા વાઈફ વચ્ચે જો નથી બનતું એનું તું કારણ છે જ નહીં, આજે તું પણ નહીં હોય ને મારી જિંદગીમાં તો મારે નથી બનતું તો નથી જ બનતું. અને પછી એક મને બહુ માન થયું એના માટે. અને પછી ધેન વી ગોટ કનેક્ટેડ એઝ લાઈફ પાર્ટનર. 1.5 વર્ષ સુધી એ આવી રીતે ફિલ્ડિંગ ભરતો રહ્યો અને પછી પાછી મેં હા પાડી, પહેલાં તો એઝ અ ફ્રેન્ડ તરીકે, પછી હા પાડી. અને ધેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને યા, ઇઝ અ વેરી ગુડ હ્યુમન બિંગ, ઇઝ અ લવલી હ્યુમન બિંગ. થેન્ક યુ. આજે પહેલી વાર સાંભળ્યું, બોલો. ઓફકોર્સ, જે આર્ટિસ્ટનો ને ડાયરેક્ટર રાઇટરનો જે હોય કેરલેસ નેચર, ડિસઓર્ગનાઇઝ, ભૂલકણા પડવું, એ બધું જે બધામાં હોય તે એ હોય જ. અને જે એક્ટ્રેસ તરીકેનું જે અમુક ગુણો અવગુણો મારા હશે એ હશે. અમને બંનેને એકબીજાને અમારું કંઈ પૂરક બની ગયા અમે લોકો આમાંથી, એટલે એકબીજાનું એક્સેપ્ટ કરતા હતા. હા, એક્સેપ્ટ, એગ્રી ટુ એક્સેપ્ટ ઈચ અધર. અને પછી ધીરે ધીરે પેલી મેચ્યોરિટી આવતી, ઝઘડાઓ પણ ખૂબ થાય, હજી બી આર્ગ્યુમેન્ટ થાય, હજી બી થાય, પણ હવે જુદા પ્રકારના, પહેલાં જુદા પ્રકારના થતા હતા, હવે જુદા પ્રકારના થાય. પણ હવે વચ્ચે મેં ઝઘડા કરવાનું બંધ કરી દીધું તો અકળાઈ ગયો કે તું યાર ઝઘડતી નથી, કે મને તો સમજ નથી પડતી કે હું ઝઘડતી નથી. હા યાર, કેવા અપ એન્ડ ડાઉન તો જોઈએ કે નહીં, આવું એણે મને કીધું. એટલે પછી મેં કીધું ચાલો શરૂ કરીએ આપણે, વાંધો નહીં થોડું. એટલે હવે થોડું ઝઘડી લઉં છું, ક્યારેક ક્યારેક આર્ગ્યુમેન્ટ કરી લઉં છું, એવું છે. બેન, આ જે આપણે રિલેશન રહે એ આગળ ઉપર જે લાગણી એકબીજા વિશે દર્શાવી તમે, એ એઝ અ ડાયરેક્ટર તમને અને એઝ એન એક્ટ્રેસ તમને આગળ ઉપર કારકિર્દીમાં કેટલી કામ લાગી? પુષ્કળ. એટલે ઇન્સ્પિરેશનમાં કામ લાગી, ઇન્ટ્યુટિવ લેવલ પર કામ લાગી. એના તો દરેક વાર કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ લેખ હોય, કાંઈ પણ એનું રિએક્શન હોય જ, એનાલિસિસ હોય જ, એ એન્કરેજ કરે, પુશ કરે, ફોર્સ કરે, ડિક્ટેટર થઈ જાય. ઓન એવરી ગ્રાઉન્ડ શી ઓલવેઝ સપોર્ટ્સ મી. ઇનફેક્ટ જ્યારે એને મિડડેનું લખવાનું આવ્યું, જ્યારે ઓફરમાં 8 મહિના પહેલાં, લોકડાઉન પહેલાં જ આવ્યું હતું, અને લગભગ 1 વર્ષ થવા આવ્યું, 10-1 મહિના થવા આવ્યા, તો એણે મને કીધું કે આવી રીતે મિડડેમાં મને લખ. તરત મેં કીધું, મેં કીધું તું લખ કે કેમ આટલું બધું. મેં કીધું ના, તારું બેઝિકલી મેં કીધું તારું નામ લખમસિંહ છે, એટલે તારે લખવું જ જોઈએ તારા ગુણ પ્રમાણે, અને આ તું લખ, લાઈફ જર્ની છે આખું. ઇમિજિએટલી એક સેકન્ડમાં અને ફ્રોમ ધ ડે વન જેને એપ્રિસિએશન મળ્યું, કે મને ખબર છે એ એક્સપ્રેસ કરશે, એનું એક્સપ્રેસ કરવાનું છે. સેલ્ફ એક્સપ્રેશન ઇઝ રાઇટિંગ ટુ બિગિન વિથ, પછી ડિરેક્શન આવે, પછી બીજું બધું આવે, યુ નો. યા, સો દેટ વે વી એન્કરેજ ઇચ અધર. ક્યારેક એવું બન્યું છે ખરું કે કોઈ પ્લે કરતા હો તમે બંને સાથે, અને એ જ વખતે ઘરેથી ઝઘડો કરીને નીકળો, તો એઝ અ એક્ટ્રેસ અને એઝ અ ડિરેક્ટર ત્યાં જઈ અને સ્ટેજ ઉપર એ કઈ રીતે રિફ્લેક્ટ થાય? એ એઝ અ ડિરેક્ટર અને એક્ટર જ થાય, એમાં સુજાતા અને લતેશ આવે જ નહીં. કારણે કે જ્યારે આપણે ઘરે હોઈએ ને ત્યારે તો હું ફૂલતું લતેશ હોઉં, એટલે તોડફોડ કરી નાખું એમ, અને સુજાતા પણ એ જ લેવલ પર હોય. પણ જેવા મેં સ્ટેજ પર જે સુજાતા ઊભી હોય ને, તો મને સુજાતા દેખાય જ નહીં, પેલું પાત્ર જ દેખાય કરે. અને એણે પણ કોઈ દિવસ એમ નથી જોયું કે આ લતેશ ડિરેક્ટ કરી રહ્યો છે. એટલે ડિરેક્ટરને જે કહી રહ્યો છે એ પ્રમાણે મારે કરવાનું, તો એના લીધે અમારું પેલું બિઈંગ બદલાઈ જાય. અસ્તિત્વનું જે હોવાપણું છે ને, એ આખું જુદું થઈ જાય, અને એનો બેનિફિટ અમને મળતો. યા, ઘણી વાર વી ટેક ઇચ અધર ફોર ગ્રાન્ટેડ, ઇન ધ સેન્સ ગ્રાન્ટેડ એ રીતે કે ભાઈ આને ખબર છે હું શું કહું છું, એ કરી જ લેશે, યુ નો એવું. તો એટલે છેલ્લે સુધી એ વસ્તુ થાય જ નહીં, કોઈ એક સીન પર્ટિક્યુલર થાય જ નહીં થાય, અને પછી છેલ્લી જ ઘડી આખું બધું આવે કે
અને પછી ત્યાં અમારી તડાફડી થાય એટલે હું ઓલવેઝ કહું કેમ છેલ્લી ઘડી મને આટલું બધું કે છે આમ, તો તને નહીં કહું તો કોને કહું, જે દરેક કપલ વચ્ચે થતું હોય છે યુ નો. અને એ વસ્તુ સુંદર થઈ બી જતી હોય, પણ જ્યારે હું બહાર કામ કરવા જાઉં ત્યારે મને આ પોઈન્ટમાં પ્રોબ્લેમ થાય, કારણ કે એ સેમ રેપો ડિરેક્ટર બધા ડિરેક્ટર સાથે ના હોય યુ નો, એટલે ત્યારે જરા મને તકલીફ થઈ જાય એવું થાય. સુજાતાબેન, હવે આપણે સ્ટેજ ઉપરથી આગળ વધીએ તો તમારી પછી આગળ જે કારકિર્દી વધી એ રૂપેરી પરદે સિલ્વર સ્ક્રીન તરફ આગળ વધી, તો એ વિશે થોડું અમારા શ્રોતાઓને જણાવો કે કઈ રીતે તમે એ સ્ટેપ આગળ વધ્યા. મને, હું તમને કહું, પહેલેથી મેં એઝ આઈ સેડ હું સ્કૂલમાં હતી ને ત્યારથી મને ફિલ્મોની ઓફર આવતી હતી, મારા પપ્પા ના પાડતા હતા. અને એવું કોઈ ફેમિલીમાં હતું, મારા કાકાએ કીધું હતું મારા પપ્પાને કે હું તમારી દીકરી, આપણી દીકરી પ્રત્યે ધ્યાન રાખીશ, કારણ કે એ મારા કાકાએ જ મને ઇન્ટ્રોડ્યુસ કરેલી. પણ મારા કાકા મારા પપ્પાથી ના ને એટલે એમનું એમની પાસે કંઈ ચાલ્યું નહીં. એટલે મેં નાટક કર્યા પછી ભણી લીધું ને મને પ્રતિઘાતની ઓફર આવી, ને એ ફિલ્મ એવી હતી તો મેં પપ્પાને કીધું. પપ્પા કે આ બે ત્રણ ફિલ્મો કરવા વધારે કરવાની જરૂર નથી. મેં કીધું ઓકે કરીએ, અને મેં શરૂ કર્યું. અને પછી બસ એમાં મને મારી સ્ટેજની કારકિર્દીએ મને ફિલ્મમાં ખૂબ સપોર્ટ કર્યો. દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ટેલ ધી ઓડિયન્સ, કે પહેલે દિવસે નાસિકમાં 8000 ઓડિયન્સ, 8000 લોકો યુ નો, જ્યાં મેઇન લોકેશન હતું ત્યાં, અને મારો પહેલો દિવસ, ફિલ્મનો પહેલો દિવસ, મારો પહેલો દિવસ 8000 ઓડિયન્સમાં, જ્યારે મેં સળંગ બધા ડાયલોગ બોલવાના, ત્યારે તે વખતે કેમેરા અવાજ કરતા હતા, થોડો અવાજ આવતો હતો, એટલા સાયલન્ટ કેમેરા હતા નહીં, અને છતાં પણ હું પરફોર્મ કરી શકી, ડાયલોગ ડિલિવર કરી શકી બીકોઝ ઓફ માય સ્ટેજ કોન્ફિડન્સ. સ્ટેજનું મારું આ, મારી યાદશક્તિ, ડાયલોગ્સ, અને બધા સ્ટેજવાળા હતા, એ પણ એક ફાયદો હતો, કે નાના પાટેકર, રોહિણી અતંગડી, અશોક સરાફ બધા સ્ટેજવાળા હતા, એટલે એકબીજાને બહુ સપોર્ટ કરતા હતા અમે લોકો. અને મને લાગ્યું નહીં ત્યારે બી કે હું ઓહો આટલી મોટી ફિલ્મ કરી રહી છું, મને એવું કશું જ નહીં લાગ્યું. અને પછી એની પહેલાં મેં યતીમ કરેલી, યતીમમાં બી મારો સ્ટેજનો એક્સપિરિયન્સ મને બહુ કામ આવ્યો. અને એની પહેલાં મેં એડવર્ટાઇઝિંગ બધી ફિલ્મો કરી હતી, એડ ફિલ્મ્સ કરી હતી, ઘણી બધી કરેલી, કિયો કાર્પિન, પછી મારુતિ ઓઇલ, ને આ બધા બહુ બધા મેં એડ ફિલ્મ્સ, અને ખટાઉ સારીઝ, ને પણ એડ ફિલ્મ્સ, ઉઈમા કોકરોચ, નિર્મા, આ બધું મેં કર્યું હતું. સર્ફ, મેગીની ફર્સ્ટ મોડલ હું હતી, મેગી નૂડલ્સની. એટલે એ કેમેરાનો એક્સપિરિયન્સ હતો મારી પાસે. ડાયવર્સિફાઈડ કેરેક્ટર્સ, જેમ કે નેગેટિવ કેરેક્ટર યતીમમાં, અને એકદમ પોઝિટિવ, અને જે સહાનુભૂતિ થાય એ પ્રકારનું કેરેક્ટર પ્રતિઘાતમાં, તો આ બંને વચ્ચે તમે કઈ રીતે બેલેન્સ જાળવી શકતા હતા? કારણ કે સ્ટેજ ઉપર તો યુ હેવ 3 અવર્સ, કે તમે 3 કલાક સાથે ને સાથે કોન્સન્ટ્રેટ તમારા કેરેક્ટરમાં કરી શકો, કન્ટિન્યુટી મળે તમને, કન્ટિન્યુટી મળે. જ્યારે અહીંયા એ પોસિબલ હોતું નથી, અને અગેન એ વખતે લોકો શિફ્ટમાં કામ કરતા હતા, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, એટલે એ વખતે જરા મુશ્કેલ તો પડતું જ હશે. ના, મારે ભાગે એવું બધું શિફ્ટમાં કરવાનું સદભાગ્ય નહીં આવ્યું, એ બહુ સારું થયું. કારણ કે શિફ્ટમાં તમે કામ કરો એટલે તમે મિકેનિકલ થઈ જાઓ, અને આ બે ફિલ્મો તો એક બહુ મોટા પ્રોજેક્ટ્સ હતા. અને એમાં પણ મારા ડિરેક્ટરે મને બહુ સપોર્ટ કર્યો, જેપી દત્તા યતીમ. એ ક્યાં ફિલ્મ ક્યાં શૂટિંગ કરીને નીકળી ગઈ મને ખબર જ નથી, મને ખ્યાલ જ નથી. પણ એ નેગેટિવ રોલ હતો એટલો ખચકાતી હતી કે હવે નેગેટિવ રોલ કેવી રીતે થાય. મને ત્યારે લતેશે બી કીધું કે સુજાતા નેગેટિવ રોલ છે, ત્યારે ફિલ્મો કરવી તો આ નહીં કરતું. મેં કહું ના, એક્સપેરિમેન્ટ છે. અને મારા સ્ટેજના બધા સિનિયરે કીધું કે આપણે તો સ્ટેજવાળા છીએ સુજાતા, આપણે એમ કેમ વિચારી શકીએ, નવરસ, નવરસ કોને કહેવાય, તો તું એક્સપ્લોર કર. પણ મેં કીધું નેગેટિવ રોલ તો કે નહીં, અભી જમાના બદલ ગયા આમ તેમ. શફીમના ઇનામદાર અમારા ગુરુ કહેવાય, એટલે મેં એમાં જંપ લાવ્યું. અને મારા ડિરેક્ટર બહુ સારા મળ્યા ને, જેપી દત્તા. બેન, મને હજુ યાદ છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ્યારે યતીમનો જે રિવ્યૂ આવ્યો ત્યારે એમાં ચિત્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને કેરેક્ટર જો કોઈ પણ વખણાયું હોય તો એ સુજાતાબેનનું કેરેક્ટર વખણાયું હતું ક્રિટિકલી. યસ યસ, મને નોમિનેશન બી મારું થયું હતું. પણ એ વખતે રાખીજી સિનિયર હતા, અને એમને એ સપોર્ટિંગ આર્ટિસ્ટનો એમને મળ્યો હતો. અનિતા કવર હતી, હું હતી, ને રાખીજી હતા. અને સુભાષ ગાઈની ફિલ્મ હતી, અમારી યતીમ કરતા એ ફિલ્મ બહુ બધી ચાલી હતી કમર્શિયલી, એટલે પણ યતીમ બહુ સુંદર ફિલ્મ બનાવેલી. અને એઝ યુ સેટ યુ નો, ક્રિટિક્સમાં અને જેમ કહીએ ને કે ઓફ બીટ અને સમથિંગ વેરી ડિફરન્ટ લાઈક આઉટ ઓફ ધ બોક્સ ટાઈપનો પરફોર્મન્સ તમે કહો તો, એમાં ઘણા એજ ગ્રુપના લોકોને મારો યતીમનો પરફોર્મન્સ એટલે ગમ્યો હતો કે મેં કોઈ દિવસ નેગેટિવ રોલ જિંદગીમાં કર્યો નહોતો. અને આટલો સોફ્ટ ફેસ અને એની સાથે નેગેટિવ રોલ કરવો, એ બી સની દેઓલની માં,
કોમ્પ્લિકેટેડ. કુલભૂષણ ખરબંદાની યંગ વાઇફ, જે યુ નો સેકન્ડ મેરેજ છે, અને શી ગેટ્સ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ડેની એન્ડ સની ડેઓલ, ને પછી એને સિડ્યુસ કરે. એટલું બધું હતું કે યુ નો લાઈક ઇટ વોઝ, આ બધું મારી ક્રેડિટ ગોઝ ટુ સ્ટેજ. પણ સુજાતાબેન, એક હજુ યતિમમાં એક પ્રશ્નમાં હું આજના દિવસ સુધી અટવાયેલો છું, એ છે કે ચિત્કારમાં તમે જે મેન્ટલી ચેલેન્જ્ડ એક કેરેક્ટર તમે ભજવ્યું, પછી તમે શિપિશ અને સ્લાઇશ જે એક્સપ્રેશન્સ હતા એ યતિમમાં કેવી રીતે લાવી શકે? મને નથી સમજ પડતી, સાચું કહું છું. એ કદાચ નેચરલ હશે. આટલા કન્વિન્સિંગ, આટલા કન્વિન્સિંગ. અને યુ વોન્ટ બિલીવ, મારો ત્યાં પણ મારું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, ઇફ યુ તમે જોજો પાછા યતિમ, ફર્સ્ટ શૂટ ફર્સ્ટ ડે, ત્યાં ઝાંસીમાં અમે લોકો કામ કરતા હતા. અહીંયા નીચે બેઠા છે જેપી દત્તા, અને હું પેલા પગથે ઉતરીને આવું છું, ઇફ યુ રિમેમ્બર. અને પછી એના પછી એક શોટ જાય છે બારી પાસે, જ્યાં આઈ સી સની ડેઓલ કમિંગ, એ ઉપર આવી રહ્યો છે, ને અરે કૃષ્ણા કરીને કહું છું, આઈ હેવ ટુ સિડ્યુસ હિમ. એમાં અંગ પ્રદર્શન કે કઈ એ વખતે નહોતું કર્યું, ખાલી એ વખતે હું જ્યારે શોટ આપતા હતા, જ્યારે ફાઇનલ ટેક થયો, રિહર્સલ થાય, ફાઇનલ ટેક થયો ને, નહીં ત્યારે કે મેં પહેલી માળા પહેરેલી, મારી મમ્મીની રિયલ મગદાણાની માળા હું લઈ ગઈ હતી પહેરવા માટે, અને એક મેં આમ આમ કર્યું દાંતમાં, અને જેપી દત્તા જેવો શોટ પત્યો, ને કે વાવ સુજાતા ક્યાં કિયા. હવે મને ખબર નથી મેને ક્યાં કિયા. See, this is the thing. મને પોતાને નથી ખબર મેં ક્યાં કિયા, પાત્રમાં તો કે નહીં, આતે જે કર્યું ને એટલું સરસ લાગે છે, એટલું ફાઇન લાગતું હતું, મેરે કો અભી દૂસરા ટેક નહીં લેને કા, ઇસકો ફાઇનલ કરો. એટલે અમુક તમે એ કેમેરા એ સ્ટેજ પર જે આપણું સ્પોન્ટેનિયસ થાય ને, તમે એક પાત્રમાં ઓતપ્રોત થાવ ને તો ઓટોમેટિકલી આવે. પછી ધેન હાઉ ગુડ ધ ડિરેક્ટર ઇઝ, હાઉ ગુડ ધ કેમેરામેન ઇઝ, કે તમને કેપ્ચર ક્યાં કરે છે, યુ નો, એ પછી એ લોકોની ટીમ છે. બિકોઝ ફિલ્મ ઇઝ અ ડિરેક્ટર્સ મીડિયા. અને મને બિગિનિંગની બંને ફિલ્મોમાં ડિરેક્ટર બહુ સારા મળ્યા, એન ચંદ્રા અને જેપી દત્તા બંને. સુજાતાબેન, આટલી સારી અને જેને કહેવાય એવા મજબૂત કેરેક્ટરવાળી ફિલ્મો કર્યા પછી તમે એકદમ વિમુખ થઈ ગયા ફિલ્મોથી, ખાસ કરીને હિન્દી ફિલ્મોથી? એટલા માટે થયું ને, કારણ કે બિગિનિંગમાં એટલું સારું કામ કર્યું ને. નોર્મલી શું થતું હોય, 25-26 ફિલ્મો કરી નાખી, 25-28 ફિલ્મો મેં કરી. પણ જ્યારે બિગિનિંગમાં તમે આટલું સુંદર કામ કરો, પછી તમે એ લોકોને દે ડોન્ટ હેવ મચ ટુ ઓફર યુ, અને એ વખતે એક્સપેક્ટેશન એ લોકોના બી વધે, આપણા બી વધે. અમુક લોકો તો ખચકાતા હોય તમને પૂછતા જ. અને આ ઇન્ડસ્ટ્રીમાં મારું કોઈ સગુવાલું હતું નહીં કે જેના ખભા પર બંદૂક રાખીને બંદૂક ચલાવું કે કોઈના સહારે હું જાઉં, કોઈ જ નહોતું. ઓનલી ઓન માય મેરિટ્સ, ઓનલી ઓન માય ટેલેન્ટ. મારા કાકા હતા જે એ નાટક ઇન્ડસ્ટ્રીમાં હતા, અને પછી યતિમાં એમને કામ કર્યું. એક પેલા દાઢીવાલા જે છે, જે પેલા ફતેહપુર સિક્રીમાં જઈને કરે છે, યુ નો, એ લોકોના સેન્ટનો રોલ કર્યો, મારા કાકા હતા. અને પછી એમનું ડેથ થઈ ગયું. એ કદાચ જો જીવતા હતા તો કદાચ યુ નો એની સાથે સાથે. અને મને ઇન્ડસ્ટ્રીમાં ટુ બી વેરી ઓનેસ્ટ, ઘરમાંથી સપોર્ટ નહોતો એટલે મને બહુ ડર લાગતો હતો, યુ નો. અને એવા અમુક અનુભવો બી થયા હતા જે એ બધી ચર્ચાઓ કરવાનો કે મતલબ નથી. એટલે એના લીધે હું પછી ખચકાતી હતી. પણ નાવ ધ ટાઈમ હેઝ ચેન્જ, તો હજી તો અભી તો બાકી હે દોસ્ત, પિક્ચર અભી બાકી હે દોસ્ત. ના, દિલ્હી બહુ દૂર છે, ઘણું કરશું, કામ કરશું ડેફિનેટલી. ધાડ ફિલ્મ કરી મેં, ગુજરાતી ફિલ્મ કરી, હિન્દી મેં 25-30 ફિલ્મો કરી. એ બધી ફિલ્મો એટલી ચાલી નહીં, પણ મેં કરી એ બધી ફિલ્મો. ચિત્કારની ફિલ્મ કરી, ધાડ મારી ફિલ્મ રિલીઝ થઈ યુટ્યુબ અને એમેઝોન પ્રાઇમ પર, ચિત્કાર રિલીઝ થઈ છે. હું શ્રોતા મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે તમે ચિત્કાર નાટક તો જોયું હશે, પણ ચિત્કાર ફિલ્મ પણ જરૂર જોજો, ભૂલતા નહીં. યુટ્યુબ અને એમેઝોન પ્રાઇમ પર છે, અને લતેશ શાહે જ બનાવી છે, પ્લીઝ જોજો. લતેશભાઈ, એક હિટ ફિલ્મ અને એક નોટ સો દેટ હિટ ફિલ્મ, એ બંનેના કેરેક્ટર્સ તમે જુઓ તો એકદમ મજબૂત. સુજાતાબેનના એઝ અ ડિરેક્ટર અને એઝ અ હસબન્ડ, ક્યાંય તમારી એ બંને રોલ્સ જોઈને, કેરેક્ટર્સ જોઈને તમારી ક્યારે લાગણીઓ ક્લેશ થઈ ખરી, પ્રોફેશનલી એઝ વેલ એઝ પર્સનલી? આઈલ ટેલ યુ, હું જ્યારે ડિરેક્ટર હોઉં છું ને ત્યારે હું હસબન્ડ હોતો જ નથી, હું ડિરેક્ટર જ હોઉં છું. અને મેં કોઈ દિવસ એને ત્યારે મારી વાઇફ તરીકે જોઈ જ નથી, મેં ખાલી એક કેરેક્ટર, હું ઇવન સુજાતાને ભૂલી જાઉં છું, હું કેરેક્ટરને જોતો હોઉં છું કે આ રત્ના જે કેરેક્ટર છે, એ કેરેક્ટર ક્યાંથી કેમ મૂવ કરશે, અને એનું કોલિંગ મને શું છે, એ રત્નાનું એ મને શું કહે છે કે મારે શું કરવું છે. તો હું એ કેરેક્ટરને જ પકડીને ચાલું, એટલે
ઘણી વખત સુજાતાને મારે ઝઘડા પણ એ બાબતમાં ઘણી વખત થાય, કારણ કે હું પેલો કેરેક્ટરમાં પડ્યો આખો ઓતપ્રોતો, અને એના સવાલો સુજાતા તરીકે આવતા હોય તો ક્યાંક મેચ ના કરે ઘણી વસ્તુ. તો હું કહી દઉં કે હમણાં મને આ બધી બાબતનો રસ જ નથી, મને પહેલાં આ પહેલાં કરીને આપી દે કમ્પ્લીટ કર, પછી વિલ સ્પીક અબાઉટ ઇટ. એન્ડ શી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ સો ફાસ્ટ. તો બે મિનિટની બંદૂકો ફોડી લઈએ એકબીજા સામે, અને પછી પાછળ નોર્મલ થઈને શાંતિનો ઝંડો ફરકાવી નાખીએ. સુજાતાબેન, કચ્છમાં તમે પરણ્યા તો ખરા જ. હા, ક્યા વાત. અને કચ્છમાં તમે આવ્યા પણ ખરા. યસ. તો કચ્છના વિશે તમે શું કહેવા માગો આ તબક્કે? કચ્છ તો મને ખૂબ ગમે. અમારી 10મી કે 11મી વિઝિટ છે, અને જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે લતેશનું આખું ગામ ખતમ થઈ ગયું હતું કકરવા, અને 6 મહિના એ રહ્યો હતો, અને એને આખું ગામ રિહેબિલિટેશન કરાવ્યું હતું. અને ત્યારે હું પણ એ 8-10 દિવસ આવીને રહી ગઈ હતી. ત્યારે હું કચ્છના 13-14-15 ગામડાઓમાં જાગૃતિબેન સાથે હું ગઈ હતી, અને મને એટલું ગમ્યું હતું કચ્છ, જાત જાતની કમ્યુનિટી મેં જોઈ, ખૂબ મજા આવી. એની પહેલાં પણ હું આવી હતી મારા કલાનિકેતનના ફોટોશૂટ માટે, દેટ વોઝ અ ફર્સ્ટ ટાઈમ. અમારી 11મી 12મી વિઝિટ છે. આઈ લવ કચ્છ. ત્યારે જ્યારે મેં નક્કી કરેલું કે હા, ભવિષ્યમાં જો સેટલ થવું હોય, કચ્છમાં સેટલ થવું હોય, તો વી કેન ડેફિનેટલી વી કેન સેટલ ડાઉન ઇન કચ્છ. નાઇસ પ્લેસ. જુડી જુડી મેડમ છે જ ને, કલારક્ષક સંભાળે છે, એટલે એવા બધા લોકો તમને ખૂબ ઇન્સ્પાયર કરી જાય, યુ નો. અને કચ્છ ઇઝ બ્યુટિફુલ ઓફકોર્સ. એટલે એવું કહી શકાય કે તમારું ઇન્કલિનેશન કોઈ સોશિયલ સર્વિસ તરફ? ડેફિનેટલી. અત્યારે પણ અમે લોકો સોશિયલ સર્વિસ, લતેશનું જે એમની જે કંપની છે વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટર, એના થ્રુ અમે લોકો કરી જ રહ્યા છે. લતેશ પોતે તો કરી રહ્યો છે, હું પણ એમ લોકોને ખૂબ સપોર્ટ કરું છું. યા લતેશભાઈ, કચ્છના તો તમે કચ્છી છો જ, પાક્કો પાક્કા કચ્છી છો. તો એક તો અમારા શ્રોતાઓને કચ્છીમાં કશુંક સંભળાવો કે જે એમને ખાસ પસંદ આવે અને એક ગરોબો લાગે એમને. મારું કચ્છી આમ આવડે છે, પણ એટલું ના હોય તો મને માફ કરજો, કે મારી ભાષા થોડી વાગડની ભાષા છે, ગુજરાતી ભાષા મિક્સ છે, અને મુંબઈમાં રહીને થોડું હિન્દી બંબઈયા હિન્દી થઈ ગયું છે. પણ છતાં બી આમ કે ચાતો આકડી વાત કે કચ્છ જળો કિસ્સે નહીં મૂકે બીજે કતને વિશે નહીં, અને કચ્છ નહીં દેખા તો ક્યાં દેખા. એટલે દુનિયાભરના જ્યાં જ્યાં પણ હું દુનિયામાં જાઉં છું ને, હું બધે એ ચાતો હલો ભા અચો કચ્છ મેં ને વસો કચ્છ મેં આમ આકડી ફિલ્મ પણ કહીએ કચ્છી મેં પાંજો કચ્છ, પણ એ રિલીઝ નહીં થઈ હજી, પણ રિલીઝ થઈ તો ખાસ જોઈ જા. અને મેં અકડી જ વાત કહીએ કે કચ્છ 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 જતો કતે બી કોઈ બ્યુટિફુલ પ્રદેશ જ નહીં. હું તો દુનિયા જે લગભગ 100-150 કન્ટ્રી ફર્યો, પણ કચ્છ જેવી મજા કતે બી નથી. હશે વાલો કચ્છ, જય કચ્છ. મારે કેવું છે, મારી કચ્છ જે હતી મારી ફિલ્મ, કચ્છી ફિલ્મ ધાડ, એમાં મારો જે ડાયલોગ હતો મને બરાબર યાદ છે કે સાંજો કચ્છ જેવી છાંય બીજા કોઈ મલકમાં ન મળે. વાહ વાહ વાહ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.